हेलो विद्यार्थी मित्रों, आप लोकशाही में समानता आगळना बे विडियोनी अंदर समानता एटले शुं, मताधिकार में समानता, बाळ मजूरी, श्रम अने मेहनताणो विषे जोई गया। हवे आपणे लोकशाही में समानता विषे आगळ जोईए। तो लोकशाही देश में समानता ने खूब ज महत्व आपवामां आवे छे। अहीं समानतानो अधिकार आपवो ए सौ माटे जरूरी छे। आपणे कोईने सन्मान आपीए तो कोई आपणने सन्मान आपे। आज रीते बंधारणमां पण समानतानो महत्व स्वीकारवामां आव्युं छे। કેટલાક અવલોકનોને આધારે આપણે જ્યારે દયાભાવથી જોવામાં આવે ત્યારે સમજો કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી, આવી અનેક બાબતોને સમજવા માટે આપણે જાતે શું કરી શકીએ તો તે વિચારવું જરૂરી છે। તો જ જ્યાં ત્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ। હું કશું ન કરી શકું એવો વિચાર કદી ન કરવો જોઈએ, કારણ કે દરેક વસ્તુ કરવા માટે, પહેલ કરવા માટે કોઈક તો જોઈશે જ, એટલે કે પહેલ કરવી એ જરૂરી છે। સ્વચ્છતા આપણે ત્યાં તો જ રાખીએ તો જ આ કોઈને સ્વચ્છતા માટે કહી શકે, એટલે કે હંમેશા કોઈ પણ બાબતની શરૂઆત આપણે પોતાનાથી કરી શકાય, એવું જ સમાનતા માટે છે। હવે અહીંયા એક પ્રશ્નો આપેલા છે કે તમે શું કરી શકો, આપણે શું કરી શકીએ। મહિલાને ઓછી મજૂરી આપે તો આપણે જ્યારે મહિલા સુરક્ષાના નિયમો હોય છે કે એના અધિકારો મળેલા છે તો આપણે એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરી શકીએ છીએ અને પૂછી પ્રશ્નો કરી શકીએ છીએ અને સમાનતા અંગેની જે નિયમ છે તે અંગે જાગૃત કરી શકીએ છીએ। વ્યક્તિનું આર્થિક શોષણ થાય ત્યારે પણ આપણે તે અંગેનો વિરોધ દર્શાવવો પડે, તે અંગેના નિયમો અને કાયદાકીય જો કાર્યવાહી કરી શક્ય થાય તો તે પણ આપણે કરી શકીએ છીએ। બાળમજૂર જોવા મળે તો શું કરી શકાય, તો સૌપ્રથમ તો તેની શરૂઆત આપણે પોતાનાથી કરવી જોઈએ કે આપણે પોતે જ આ પ્રકારે કોઈની પણ સાથે વર્તન ન કરવું, અને જો કોઈ જગ્યાએ જોઈએ તો તે બાળકને વહેલામાં વહેલી તકે જે શિક્ષણ જરૂરી છે તો શિક્ષણનું મહત્ત્વ આપીએ, અને સરકારી શાળાની અંદર આપણે જોઈએ છે કે મફતને ફરજિયાત શિક્ષણ હોય છે તો તેની અંદર તે ભણી શકે છે। દિવ્યાંગ માટેની જે બસની સીટ હોય તેના પર જો કોઈ બેઠું હોય તો આપણે એ દિવ્યાંગ માટેની સીટનો અધિકાર એ દિવ્યાંગનો છે તે વ્યક્તિને પ્રેમપૂર્વક સમજાવવું પડે, જો ન સમજે તો કંડક્ટર અને ડ્રાઈવરને પણ તે અંગેની ફરિયાદ કરી શકાય છે। એટલે કે હંમેશા સમાજની અંદર જ્યારે આપણે અસમાનતા કે કોઈ દુર્વ્યવહાર જોઈએ છે તો આપણે અવાજ નથી ઉઠાવતા, તો આમાં કહેવાનો મતલબ એ જ છે કે આપણે નાગરિકશાસ્ત્ર કેમ ભણીએ છીએ, તો કે ભાઈ આપણે હિંમતવાળા બનીએ, આપણે પણ વિરોધ કરતા થઈએ, સાચી બાબતને સાથ આપતા થઈએ, તો એ માટે ખૂબ જ જરૂરી છે। તમને એક વાર્તા સ્વરૂપે એક વસ્તુ આમાં એક બાબત આમાં સમજાવવાનો પ્રયત્ન થયો છે કે એક નાનું ગામ છે ને, ગામમાં પાણીના બે જ કૂવા છે। અહીં આખું ગામ બે ભાગમાં પાણી ભરે છે। સમય પસાર થતો ગયો, ગામના એક કૂવામાં પાણી ખલાસ થઈ ગયું। હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી, કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય કોઈ એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું ન હતું। આ તો અસમાનતા કહેવાય, સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે, જેમ કે કેટલીક વખત ગામના વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડા કાઢવા, મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાના વિવાદ જોવા કે સાંભળવા મળે છે। આવી બાબતો સમાનતા સામે પડકાર છે, આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ, સમાનતાનો ભાવ પ્રગટ થવો જોઈએ, ના હોય તો લોકોમાં તે કેળવાય। જેમ કે કૂવાનું પાણી છે તો એક કૂવો બંધ થયો તો બીજા કૂવામાંથી બધા સરખી રીતે પાણી ભરે, અને નવા કૂવાના ખોદકામની જો શરૂઆત થાય તો ગામનો પાણીના પ્રશ્ન હલ થઈ શકે છે। આ ઉપરાંત ગ્રામ પંચાયતને પણ તેની જાણ કરી અને વધારે પાણીની સવલત પાઇપ દ્વારા મળી શકે તેવી પણ જોગવાઈ કરી શકાય છે, એટલે કે સંપથી દરેક પ્રશ્નનો ઉકેલ આવી શકે છે, અને ભેદભાવ તો કોઈ જગ્યાએ હોવો જ ના જોઈએ, એટલે કે દરેક બાબતને સમાન અધિકાર આપણા દેશમાં મળેલા છે। સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે। સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે, અને આ અધિકારનો ઉપયોગ કરીને આપણે જાગૃત થવું પડશે। તો મિત્રો, આ પાઠની અંદર આપણે સમાનતાનો અધિકાર, લોકશાહીમાં સમાનતા શું છે તેના વિશે જોઈ ગયા। હવે આપણે નેક્સ્ટ વિડીયો એ સ્વાધ્યાય પ્રશ્નોત્તરની ચર્ચા જોઈશું। આભાર।